મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આવેલી કેન્ટીનમાં મહિલા કાઉન્સિલરની રજૂઆતના પગલે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા હોસ્પિટલની કેન્ટીનમાં સડેલા બટાકા ટામેટા અને ગંદકીમાંથી ગ્રેવી મળી જેમાં બિન આરોગ્યપ્રદ ખોરાક વેચાણ થતા હોવાના આક્ષેપ સાથે મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકા દોડી આવ્યા કેન્ટીનના સ્ટોરમાં મૂકેલા બટાકા ડુંગળી અને ટામેટા ખુલ્લામાં પડ્યા હોવાની સાથે જ સડેલા હોવાનું પણ બહાર આવ્યું હતું અહીં તૈયાર થતો ખોરાક પણ બિન આરોગ્યપ્રદ સાથે લોટ સહિતની સામગ્રીઓ ખુલ્લી પડી હોવાની નજરે પડી બિલકુલ વાતાવરણમાં તૈયાર થયો ખોરાક આ મધ્ય સૌથી મોટી હોસ્પિટલ છે જેમાં દાખલ દર્દીઓના સગાઓ નાસ્તો પાણી અને ચા માટે પણ અહીંયા આવતા હોય છે અહીં આવેલા દર્દીઓના સગા પણ આ રીતે વેચાતા ખોરાકથી નારાજગી દર્શાવી અને ગંભીર બેદરકારીઓના કારણે પાલિકાના આરોગ્ય વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી જેદી આરોગ્ય વિભાગની ટીમના ઉચ્ચ અધિકારીઓ કેન્ટીન ખાતે આવી વિવિધ ખાણીપીણીના વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા રોજ જે સ્થાનિક કાઉન્સિલરની ફરિયાદ આધારે આપણે એસએસસી કેન્ટીનમાં આવેલ છે અને તેમાં કેટલીક ક્ષતિઓ આપણને જણાઈ આવેલ છે તે અંતર્ગત એમને આપણે શેડ્યુલ ફોરની નોટિસ પાઠવીશું અને તેમને સાત દિવસની અંદર ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને આ બધો જ સુધારો કરવા કહીશું જો તે પ્રમાણે નહીં થાય તો જે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે તો આપણે તેમના જે ઓનર છે એમને આપણે હમણાં એમની સાથે સાથે રહી અને ઇન્સ્પેક્શન કરી અને તેમને પણ સૂચન કરીશું કે આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવે છે અને આરોગ્યલક્ષી જે પણ ચીજ વસ્તુઓ છે તેની તપાસ કરવામાં આવે છે પરંતુ સૌથી મોટી મધ્ય ગુજરાતની સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલની જે કેન્ટિંગ આવેલી છે કેન્ટિંગની હા હાલ અત્યારે અહીંયા આરોગ્ય શાખા દ્વારા તપાસ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે તમે જોઈ શકો છો કે હાલ જે કારીગરો છે કારીગરો ખુલ્લા હાથથી કામ કરી રહ્યા છે જે માથા પર કેપ લગાવવાની હોય છે કેપ પણ લગાવવામાં નથી આવી તમે જોઈ શકો છો કે જે પ્રકારે જે સમોસા અને લોટ પણ ખુલ્લામાં મૂકવામાં આવેલા જે એવો નિયમ છે કે હાથમાં ગ્લોવસ અને જે માથા પર ટોપી પહેરવા પહેરવાની હોય છે જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે કેમ તમે નથી પહેર્યું નથી એટલે નહીં પહેરી

અને તેને જ કારણે જે વડોદરાના લોકો છે વડોદરાના લોકોને આરોગ્યનો ખૂબ મોટો ગંભીર સવાલ પેદા થાય છે કારણ કે જો સરકારી હોસ્પિટલની અંદર જ જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો વડોદરાના નાગરિકોનું જીવનું જોખમ પણ થઈ શકે છે આવી ચીજવસ્તુઓ લોકો ક્યાં ક્યાંકથી લોકો અહીંયા પોતાના પરિવારોની સારવાર કરવા માટે સયાજી હોસ્પિટલમાં આવતા હોય છે અને જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર અહીંયા લોકો ખાવા પણ આવે છે પરંતુ હાલ જે આ કેન્ટિંગની પરિસ્થિતિ છે પરિસ્થિતિની અંદર હાલ તમે જોઈ શકો છો કેવા દ્રશ્યો જોવામાં મળી રહ્યા છે બીજું બધું તો ચોખ્ખું જ છે એક મહિનામાં મેનેજ કરો તો વાર લાગે ને અમારે અમારે તૈયારીમાં થઈ ગયું એ કેન્ટિંગ બની ગઈ ચાલુ કરો હવે એને બધું કેટલું બધું એ કરતા વાર લાગે જો હજુ તો કન્ટ્રાકશન ચાલુ છે કારણ કે બરાબર સાહેબ અમારે અમે જેવું જેટલું થાય એટલું તમે જો તમે બિલકુલ આજુબાજુ જોઈ લો આજુબાજુ બી તમે ફરીને જો સાફ સફાઈ એટલું તો તમે સારું છે એટલું તો તમે બોલવું પડે ને જેટલું ખરાબ છે બરાબર છે પણ એનું મેનેજ કરતો સાહેબ વાર લાગે હવે જો તમારે બરાબર છે તમે બિલકુલ કોઈ વાસી વસ્તુ હોય કે કોઈ ખરાબ વસ્તુ હોય તો તમે મને છે અમારા પેલા ગોપાલભાઈ બહાર ગયા છે ભાઈ

પરિસ્થિતિ જોવા આજે કેમ આવવું પડ્યું એસએસજીમાં આવી હતી ને જે લોકો નાસ્તો કરીને બહાર નીકળીને બધા બોલી રહ્યા હતા એ શબ્દો એમના સાંભળી અને આજે આરોગ્ય વિભાગમાં મેં જાણ કરી આરોગ્યની ટીમ સાથે અહીંયા આગળ તપાસ માટે એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં આવ્યા છીએ અને જે લોકોના જીવના સાથે આરોગ્ય સાથે ચેડા કોઈ પણ વ્યક્તિ કરશે એને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે જાગૃતિબેન કારણ કે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓએ માથામાં ટોપી અને હાથમાં ગ્લોવ્સ પણ પહેરવાના હોય છે કારણ કે આ લોકોની સ્વાસ્થ્યનો સવાલ આવે છે બિલકુલ આની અંદર કોઈએ પણ કેપ પહેરી નથી ગ્લોવ્સ પહેર્યા નથી તેલ પણ તમે જોવો એકનું એક તેલ ઉકળી ઉકળીને કાળું થઈ ગયું છે એટલે એ બધી તપાસ અહીંયા આગળ થશે આની રજૂઆત તમે કરશો ચોક્કસ હું આની રજૂઆત કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગમાં ને સરકારમાં પણ હું આરોગ્ય વિભાગમાં આની તપાસ કરીશ તો સ્થાનિક કાઉન્સિલર જાગૃતિ કાકાએ પણ રજૂઆત કરી રજૂઆત કરશે અને મહાનગરપાલિકામાં પણ આની રજૂઆત ચોક્કસ કરવામાં આવશે તેવી બાંહેધારી હાલ આપણને આપવામાં આવેલી છે કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે નિલેશ વોસકર જીવન ન્યૂઝ વડોદરા